ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આગળના આપણે આપણી આસપાસ થતા ફેરફારોમાં ઉલટાવી શકાય તેવા ફેરફાર ઉલટાવી ન શકાય તેવા ફેરફાર રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર વિશેની માહિતી મેળવી હવે આજે આપણે આ પાઠના પ્રશ્નોની ચર્ચા કરીશું જ્યારે તમે પાણીથી ભરેલા વિસ્તારમાં ફરો છો ત્યારે તમે તમારા પોશાકને વાળીને કે ખેંચીને તેની લંબાઈ ઘટાડી શકો છો શું આ ફેરફાર ઉલટાવી શકાય છે જવાબ હા ઉલટાવી શકાય તેવો ફેરફાર છે પોશાકને વાળીને કે ખેંચીને તેની લંબાઈ વધારે કે ઘટાડી શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારા હાથથી અચાનક તમારું પ્રિય રમકડું છટકી જાય છે અને તૂટી જાય છે તમે ક્યારેય આવો ફેરફાર ઈચ્છતા ન હતા શું આ ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર છે ના ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તૂટેલું રમકડું પાછું મેળવી શકાય નહીં નીચે આપેલા કુષ્ટકમાં કેટલાક ફેરફારો આપવામાં આવેલ છે પ્રત્યેક ફેરફારની સામે આપેલ ખાલી જગ્યામાં લખો કે તેને ઉલટાવી શકાય છે કે નહીં જો ઉલટાવી શકાય તેવો ફેરફાર હોય તો હા લખવાની અને ન ઉલટાવી શકાય તેવો ફેરફાર હોય તો ના લખવાની પહેલું જોઈએ લાકડાનું વહેરવું લાકડાનું વહેરવું એટલે લાકડાને ચીણવું જો આપણે લાકડું વહેરી દઈએ તો એ ફરીથી લાકડું બની શકે ના આઈસ્ક્રીમનું પીગળવું જો આઈસ્ક્રીમનો કપ તમે ફ્રીઝરમાંથી કે લા ક્યાંથી બહારથી લાઈન મૂક્યો હોય તે પીગળી જાય તો ફરી તમે તેને ફ્રીઝરમાં મૂકીને થીજવી શકો છો ને તો શું લખશો હા ખાંડનું પાણીમાં ઓગળવું જો આપણે ખાંડને પાણીમાં ઓગળીએ તો તે ઓગળી જશે પણ સ્ફટિકીકરણ નામની એક પ્રક્રિયા છે જેનાથી પાણીમાંથી ખાંડના કણો પાછા મેળવી શકાય છે ખોરાક રાંધવો રાંધેલા ખોરાકમાંથી પાછો રોટલી બનાવી દીધી હોય તો પાછી રોટલી ઘઉંનો લોટ મળે ન મળે એટલે ના કેરીનું પાકવું જો કેરી પાકી ગઈ હોય તેમાંથી પાછી કાચી કેરી મેળવી શકાય ના મેળવી શકાય એટલે લખીશું કે ન ઉલટાવી શકાય તેવો ફેરફાર ના દૂધમાંથી દહીં બનવું દૂધમાંથી દહીં બન્યા બની ગયા પછી તેમાંથી પાછું દૂધ મેળવી શકાય ના તો તે ન ઉલટાવી શકાય તેવો ફેરફાર છે ડ્રોઈંગ શીટમાં ફેરફાર આવી જાય છે શું તમે આ ફેરફારને ઉલટાવી શકો છો જો આપણે ડ્રોઈંગ શીટમાં ચિત્ર પેન્સિલની મદદથી દોરીએ તો તેમાં થતાં ફેરફારને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય કારણ કે દોરેલ ચિત્રને રબરની મદદથી પોષી શકાય અને આપણી ડ્રોઈંગ શીટ જેવી હતી તેવી પાછી મેળવી શકાય આમ જો ચિત્ર પેન્સિલથી દોર્યું હોય તો તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે વળી જો આપણે ડ્રોઈંગ શીટમાં ચિત્ર પેનથી એટલે કે શાહી પેનથી મદદથી દોરીએ તો તેમાં થતાં ફેરફારને ઉલટાવી શકાય નહીં કારણ કે દોરે ચિત્રને રબરની મદદથી ભૂસી શકાતો નથી આમ જો પેનથી દોરેલું ચિત્ર હોય તો ઉલટાવી ન શકાય તેવો ફેરફાર આ ઉપરાંત ચિત્રમાં કલર પેન્સિલથી દોર્યું હોય અને રંગ પૂરી દો તો પણ તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે એટલે જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય કે ચિત્ર દોરવાથી ડ્રોઈંગ શીટમાં ફેરફાર આવી જાય છે શું તમે આ ફેરફારને ઉલટાવી શકો છો અથવા વિકલ્પમાં પૂછાય ત્યારે ધ્યાનથી પહેલાંની પરિસ્થિતિ જોવાની તે પેન્સિલની મદદથી દોર્યું છે પેનની મદદથી દોર્યું છે પેન્સિલની મદદથી દોરીને તેમાં રંગ પૂરેલા છે પછી જેનો જવાબ લખવાનો કે કે ફેરફાર ઉલટાવી ઉલટાવી શકાય શકાય તેવો છે ન ક્વેશ્ચન તૂટેલા હાડકા પર બાંધેલ પાટા પર પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી નું આવરણ ચઢાવવામાં આવે છે સુકાવાથી તે કઠણ થઈ જાય છે જેનાથી તૂટેલું હાડકું હલતું નથી શું પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસમાં થયેલ આ ઉલટાવી શકાય તૂટેલા હાડકા પર બાંધેલ પાટા પર જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ સિમેન્ટ આવે એ સિમેન્ટને પાણી ઉમેરીએ ત્યારે તે તેની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી નવો જ પદાર્થ બનાવે આમ પ્લાસ્ટર ઓફ પેરિસનું અન્ય પદાર્થમાં રૂપાંતર થાય છે અને તે સુકાવાથી કેવું થઈ જાય કઠણ થઈ જાય તેનો આકાર બદલાઈ જાય છે આમ પીઓપીમાં થયેલ આ ફેરફારને ઉલટાવી ન શકાય નેક્સ્ટ ક્વેશ્ચન રાત્રે સિમેન્ટની થેલી ખુલ્લામાં રાખેલી હતી તે વરસાદને કારણે પલળી જાય છે બીજા દિવસે તાપ નીકળે છે સિમેન્ટમાં જે ફેરફાર થયો તેને ઉલટાવી શકાશે તો સિમેન્ટમાં જે ફેરફાર થયો તેને ઉલટાવી ન શકાય કારણ કે સિમેન્ટ વરસાદના કારણે પલળી ગયો અને પલળવાથી તે કઠણ થઈ જાય છે તેને પાછો મૂળ પોતાના મૂળ આકારમાં લાવી શકાતો નથી અને આ ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે કારણ કે એણે એક નવો પદાર્થ બનાવ્યો અને નવા ગુણધર્મવાળો તેથી સિમેન્ટમાં જે ફેરફાર થયો તે તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે